માય ચેનલ ફિઝિક્સ ઇન ગુજરાતી. આજના વિડીયોમાં આપણે જોશી ગુજકેટ 2019 મેથ્સ નું પેપર સોલ્યુશન. પહેલો પ્રશ્ન જોઈએ મિત્રો આપણે, સંકલન e રેસ્ટ ટુ રૂટ x dx બરાબર ખાલી જગ્યા પ્લસ c જ્યાં x ઇઝ ગ્રેટર ધેન 0. તો e રેસ્ટ ટુ રૂટ x આપણને આપેલું છે, તો આદેશની રીતથી સોલ્વ કરી શકાય. અંડર રૂટ x બરાબર t ધારી લઈ x બરાબર t સ્ક્વેર, તેથી આપણું સંકલન થઈ જશે I બરાબર સંકલન e રેસ્ટ ટુ t 2t dt. બગડો બાર કાઢી લઈએ અને ખંડસર સંકલન રીત આપણે લાગુ પાડી દઈએ. ટી ને આપણે વિકલનીય વિધેય કહી દઈએ, ઈ રેસ્ટ ટુ ટી ને આપણે સંકલનીય વિધેય કહી દઈએ. તેથી આપણો જવાબ આવશે ઇન્ટિગ્રેશન I બરાબર 2 ટાઈમ્સ ઈ રેસ્ટ ટુ ટી ઇન્ટુ ટી માઇનસ 1 પ્લસ સી. ટી બરાબર રૂટ એક્સ મૂકતા આપણો જવાબ રહેશે વિકલ્પ નંબર સી. પ્રશ્ન નંબર 2 જોઈએ, સંકલન સાઇન એક્સ ના છેદમાં સાઇન એક્સ માઇનસ આલ્ફા ડી એક્સ બરાબર પી એક્સ માઇનસ ક્યુ લોગ મોડ સાઇન એક્સ માઇનસ આલ્ફા પ્લસ સી હોય તો પી ઇન્ટુ ક્યુ બરાબર ખાલી જગ્યા. તો પહેલા આપણે આનો જવાબ મેળવશી બરાબર, એની એની રે સરખામણી કરી પી અને ક્યુ મેળવી અને પી ગુણ્યા ક્યુ આપણે કેટલો જવાબ આવી કહેવાનો છે બરાબર. તો અંશમાં સાઇન એક્સ અહીંયા હું આવી રીતે લખી શકું, સાઇન એક્સ માઇનસ અલ્ફા પ્લસ અલ્ફા છેદમાં સાઇન એક્સ માઇનસ અલ્ફા. એક્સ માઇનસ અલ્ફાને આપણે એ કહી દઈએ, અલ્ફાને બી કહી દઈએ. સાઇન એ પ્લસ બીનું સરવાળાનું સૂત્ર લગાડીએ, સાઇન કોસ કોસ સાઇન છેદમાં જે સાઇન એક્સ માઇનસ અલ્ફા જે સ્વતંત્ર છેદ આપી દઈએ, આપણું સંકલન થશે આઈ બરાબર ઇન્ટિગ્રેશન કોસ અલ્ફા પ્લસ કોટ એક્સ માઇનસ અલ્ફા સાઇન અલ્ફા ડીએક્સ. કોસ અલ્ફા અચળ કહેવાય એનું સંકલન થશે એક્સ કોસ અલ્ફા. સાઇન અલ્ફા અચળ કહેવાય એમને રહેશે, કોટનું સંકલન થઈ જશે લોગ મોડ સાઇન પ્લસ સી. આપેલા જવાબ સાથે સરખામણી કરતા પી બરાબર આપણને કોસ અલ્ફા મળશે, ક્યુ બરાબર મળશે માઇનસ સાઇન અલ્ફા. આથી પી ઇન્ટુ ક્યુ બરાબર માઇનસ કોસ અલ્ફા સાઇન અલ્ફા બે વડે ગુણી બે વડે ભાગતા માઇનસ 1/2 સાઇન 2 અલ્ફા. આન્સર સી. ત્રીજો પ્રશ્ન જોઈ, સંકલન એક થીતાન એક્સ સ્ક્વેર પ્લસ 1 છેદમાં 4x ની માઇનસ 1 ઘાત ડીએક્સ બરાબર ખાલી જગ્યા માઇનસ 1 ઘાત વ્યસ્ત કરીને લખું. એક થીતાન 4x ના છેદમાં એક્સ સ્ક્વેર પ્લસ 1 ડીએક્સ એકદમ સરળ, છેદનું વિકલન અંશમાં ગોઠવી નાખો. એક્સ સ્ક્વેર પ્લસ 1 નું વિકલન થાય 2x અને 2x ગોઠવી નાખું 4x છે બગડ ક્યાં કાઢી લઉં બાર બરાબર. પછી સિમ્પલ 1 થી 3 તમે અપર લિમિટ માઇનસ લોઅર લિમિટ કરો, જવાબ મળશે 2 ટાઈમ્સ લોગ 5 એટલે કે લોગ 25. આન્સર બી. જો સંકલન 1 થી k 2x માઇનસ 3 ડીએક્સ બરાબર 12 હોય તો k બરાબર ખાલી જગ્યા બરાબર, તો અહીં સંકલન થશે x નું થઈ જશે એક્સ સ્ક્વેર બાય 2 એટલે 2x² / 2 માઇનસ 3 નું 3x લિમિટ છે 1 થી k. જવાબ આપી દીધો છે 12. તો અપર લિમિટ માઇનસ લોઅર લિમિટ કરતા આપણે દ્વિઘાત સમીકરણ મળે, કે સ્ક્વેર માઇનસ 3k માઇનસ 10 ઇક્વલ ટુ 0. અવયવ પાડતા k માઇનસ 5 ઇન્ટુ k પ્લસ 2 બરાબર 0 એટલે કે k બરાબર 5 અથવા તો k બરાબર માઇનસ 2. આન્સર સી. નંબર 5, ઇન્ટિગ્રેશન માઇનસ 5/2 ટુ પ્લસ 5/2 કોસ સ્ક્વેર 2x છેદમાં 1 + 25 / 2x ડીએક્સ બરાબર ખાલી જગ્યા. તો આપણે સંકલન છે અને સમીકરણ નંબર 1 નામ આપી દઉં બરાબર, એક્સની બદલે માઇનસ એક્સ મૂકતા આપણને આવો કંઈક જવાબ મળે, કોસ સ્ક્વેર 2x ના છેદમાં 1 + 1 / 25 / 2x. એક્સની બદલે માઇનસ એક્સ મૂકવું એટલે છેદમાં આવી જાય, સાદરૂપ આપો એટલે આવો કંઈક જવાબ મળે 25 ની x ઘાત કોસ સ્ક્વેર 2x ના છેદમાં 1 + 25 / 2x ડીએક્સ. સમીકરણ નંબર 2, તો સમીકરણ નંબર 1 અને 2 બંનેનો સરવાળો કરો, જવાબ આપણને મળી જાય 2i બરાબર સંકલન માઇનસ 5/2 થી પ્લસ 5/2 કોસ સ્ક્વેર 2x 1 + 25 / 2x 1 + 25 / 2x છેદમાં ઉડી જશે, સાદું સંકલન કોસ સ્ક્વેર 2x નું રહેશે 1 + cos 4x / 2 બરાબર, જેમાં આપણે લિમિટ મૂકતા આપણને જવાબ મળી જશે π/4. આન્સર નંબર સી. પ્રશ્ન નંબર 6 જોઈએ, y બરાબર sin 2x x બરાબર 0 થી π અને x અક્ષ વડે આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ ખાલી જગ્યા થાય. તો અહીંયા આપણે y બરાબર sin 2x આપી દીધું છે, તો અહીંયા 0 π/2 અને π એનો આવર્તકાળ થશે π બરાબર. હવે ઉપરનો ભાગ ધન અને નીચેનો ભાગ ઋણ બે બાજુ આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ સમાન હશે, તો આપણે આવી રીતે લખી નાખી 2 વખત 0 થી π/2 sin 2x dx બરાબર. સંકલન કરતા આપણને જવાબ મળશે 2. આન્સર નંબર 7, ઉપલય 2x² + 3y² = 1 વડે આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ ખાલી જગ્યા થાય. સામાન્ય સ્વરૂપમાં ફેરવી x² / a² + y² / b² = 1 તો a બરાબર થઈ જશે 1/√2, b બરાબર થઈ જશે 1/√3. ઉપલયનું ક્ષેત્રફળ છે પાઈ એ બી, તો પાઈ એને ગુણ્યા 1/√2 1/√3, જવાબ આવશે π/√6. આન્સર એ. આઠમો પ્રશ્ન જોઈએ, dy/dx (1+x - xy) = 1 - x વિકલ સમીકરણ માટે સંકલ્યકારક અવયવ ખાલી જગ્યા થાય. dy/dx નું ગુણક પેલા એક કરીએ એટલે 1 + x વડે ભાગી નાખીએ, જવાબ આવે dy/dx - x/1+xy = 1 - x/1+x. તો અહીંયા y નો ગુણક છે p બરાબર, તો સંકલ્યકારક નું સૂત્ર છે e રેસ્ટ ટુ સંકલન p dx, તો e રેસ્ટ ટુ માઇનસ સંકલન x ના છેદમાં 1 + x dx. છેદ અંશમાં ગોઠવો, એક ઉમેરી એક બાદ કરો, સ્વતંત્ર છેદ આપો, સંકલન કરતા એકનું થઈ જશે x,
અને 1 અપોન 1 પ્લસ x ને થઈ જશે log 1 પ્લસ x બરાબર તો માઇનસ અંદર જશે x વરુપદ માઇનસ log વરુપદ પ્લસ થઈ જશે સ્વતંત્ર આપતા e રેસ ટુ માઇનસ x e રેસ ટુ log 1 પ્લસ x આનો જવાબ આવી જશે 1 પ્લસ x અને આવા રહેશે e રેસ ટુ માઇનસ x આન્સર આવશે આન્સર b જો કોઈ વિકલ સમીકરણનો સામાન્ય ઉકેલ y બરાબર a1 ઇન્ટુ a2 પ્લસ a3 ઇન્ટુ cos x પ્લસ a4 માઇનસ a5 ઇન્ટુ e રેસ ટુ x પ્લસ a6 હોય તો વિકલ સમીકરણની કક્ષા ખાલી જગ્યા થાય બરાબર તો આમાં આપણે શું ગણવાનું અચલ ગણવાનું હોય તો જો અહીંયા કન્ફ્યુઝન માટે a1 a2 a3 a4 એવું આપી દીધું વાસ્તવની અંદર a1 ઇન્ટુ a2 પ્લસ a3 આ બધાય હોય છે એક જ આપણને અચળાંક મળે જેનો ગુણાકાર આપણે કોસ એરે કરવાનો એટલે એક અચળાંક અહીંયા આવ્યો અહીંયા એક્સ પ્લસ a4 એક અચળાંક અહીંયા આપણને બીજો મળશે બરાબર અને અહીંયા આપણને ત્રીજો મળશે ત્રણ જ અચળાંક રહેશે જવાબ આવશે આન્સર ડી બરાબર ચાલો દસમો પ્રશ્ન જોઈએ આપણે વક્રને કોઈ બિંદુ પાસેના અવાભિલંબની લંબાઈ અચળ હોય તો વક્રની ઉત્કેન્દ્રતા ખાલી જગ્યા થાય અવાભિલંબની લંબાઈનું સૂત્ર જે આપણે અગર વાય ડીવાય બાય ડીએક્સ બરાબર કે બરાબર ચાલો તો વાય ઇન્ટુ ડીવાય બરાબર કે ઇન્ટુ ડીએક્સ વિયોજનીય ચલની રીતથી આપણે સૂત્ર મેળવીએ તો આપણને વાય સ્ક્વેર બરાબર ટુ કે એક્સ પ્રકારનું સમીકરણ મળે જે પરવલયનું છે અને પરવલય માટે ઉત્કેન્દ્રતા કેટલી હોય એક આન્સર રહેશે ડી જો મોડ એક્સ બાર બરાબર મોડ વાય બાર બરાબર મોડ એક્સ બાર પ્લસ વાય બાર બરાબર વન હોય તો મોડ એક્સ બાર માઇનસ વાય બાર બરાબર ખાલી જગ્યા થાય તો આ રીતે લખી શકાય એક્સ બાર પ્લસ વાય બારના મૂલ્યનો વર્ગનું સૂત્ર લગાડી ત્યાંથી ટુ એક્સ બાર ડોટ વાય બાર બરાબર આપણને માઇનસ વન મળશે અને એક્સ બાર માઇનસ વાય બારના મૂલ્યનો વર્ગનું સૂત્ર લગાડો ત્યાંથી આપણે એનો જવાબ મળી જશે ત્રણ જે ટુ એક્સ બાર ડોટ વાય બાર બરાબર માઇનસ વન મળ્યું એની કિંમત અહીંયા મૂકી દેવાની એટલે આપણને મળી જાય એક્સ બાર માઇનસ વાય બારના મૂલ્યનો વર્ગ બરાબર ત્રણ મળે મોડ એક્સ બાર માઇનસ વાય બાર બરાબર રૂટ ત્રણ આન્સર એ પ્રશ્ન નંબર બારમો ટુ માઇનસ ટુ વનની દિશામાંના એક્સ બારનું મૂલ્ય છ તથા વન વન માઇનસ વનની દિશામાંના વાય બારનું મૂલ્ય રૂટ ત્રણ હોય તો મોડ એક્સ બાર પ્લસ ટુ વાય બાર બરાબર ખાલી જગ્યા બરાબર તો એક્સ બારની દિશા આપણને આપી છે ટુ માઇનસ ટુ વન જો આપણે એનું મૂલ્ય ગણીએ તો જવાબ મળે છે ત્રણ એક્સ બારની દિશા આપી છે ટુ માઇનસ ટુ વન એની મૂલ્ય ગણીએ તો જવાબ મળે છે ત્રણ પરંતુ મૂલ્ય આપણને છ કીધું છે એટલે એક્સ બાર જોતું હોય તો આને કેટલા વડે ગુણવું પડશે બે બે વડે એટલે એક્સ બાર બરાબર ચાર માઇનસ ચાર બે છે એટલે મૂલ્ય કેટલું થશે છ વાય બાર માટે આપ્યું છે વન વન માઇનસ વનની દિશામાં વાય બારનું મૂલ્ય રૂટ ત્રણ તો વન વન માઇનસ વનનું મૂલ્ય કેટલું થશે રૂટ ત્રણ એટલે એ જ વાય બાર થઈ ગયો વાય બાર બરાબર વન વન માઇનસ વન તો એક્સ બાર થઈ ગયો ચાર માઇનસ ચાર બે વાય બાર થઈ ગયો વન વન માઇનસ વન બસ હવે તો એક્સ બાર પ્લસ ટુ વાય બાર કરી અને એનું શું ગોતી લેવાનું મૂલ્ય ગોતી લેવાનું તો એક્સ બાર વત્તા ટુ વાય બાર કરતા છ માઇનસ ટુ ઝીરોનો જવાબ રહેશે તો મૂલ્ય ગોતીએ તો અંડર રૂટ ચાલીસ ટુ રૂટ ટેન આન્સર ડી તે સમાંતર બાજુ ચતુષ્કોણની પાસપાસીની બાજુઓ એ બાર અને બી બાર વચ્ચેનો ખૂણો પાઈ બાય સિક્સ છે જો એ બાર બરાબર ટુ માઇનસ ટુ વન અને મોડ બી બાર બરાબર ટુ ટાઈમ્સ મોડ એ બાર હોય તો આ સબાચકોનું ક્ષેત્રફળ ખાલી જગ્યા થાય તો અહીંયા આપણને એ બાર અને બી બાર વચ્ચેનો ખૂણો પાઈ બાય સિક્સ આપ્યો છે ક્ષેત્રફળ માટે આપણે એક સૂત્ર છે સબાચકોનું ક્ષેત્રફળ એટલે કોઈ પણ બે બાજુનો ક્રોસ બાજુ બાજુની એટલે કે એ બાર ક્રોસ બી બારનું મૂલ્ય એ બી સાઈન થીટા તો ત્રણ ગુણ્યા છ ગુણ્યા સાઈન ત્રીસ જવાબ આવશે નવ આન્સર સી ચૌદમો પ્રશ્ન જોઈ રેખા એક્સ પ્લસ વન બાય ટુ બરાબર વાય પ્લસ ટુ બાય થ્રી બરાબર ઝેડ અપોન માઇનસ વન અને સમતલ ટુ એક્સ માઇનસ વાય પ્લસ ઝેડ બરાબર ઝીરોના છેદ બિંદુનું ઝેડ અક્ષથી લંબાંતર ખાલી જગ્યા થાય બરાબર તો પહેલાં આપણે શું જાણવું પડશે છેદ બિંદુ તો રેખા પરનું બિંદુ છે વન સોરી માઇનસ વન માઇનસ ટુ અને ઝીરો જે સમતલ ઉપર આવે છે એટલે કે છેદ બિંદુ કયું થઈ જશે માઇનસ વન માઇનસ ટુ અને ઝીરો તો માઇનસ વન માઇનસ ટુ ઝીરોનું ઝેડ અક્ષથી લંબાંતર એટલે અંડર રૂટ એક્સ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર અંડર રૂટ પાંચ આન્સર એ નંબર પંદર રેખા આર બાર બરાબર બે માઇનસ ત્રણ એક વત્તા કે ઇન્ટુ ટુ ટુ વન કે બિલોંગ્સ ટુ આર તથા સમતલ ટુ એક્સ માઇનસ ટુ વાય પ્લસ ઝેડ વત્તા સાત બરાબર ઝીરો વચ્ચેનું ખૂણો ખાલી ગયા તો રેખાની દિશા છે ટુ ટુ વન એલ બાર સમતલનો અભિલંબ થશે ટુ માઇનસ ટુ વન બરાબર તો રેખા અને સમતલ વચ્ચેના ખૂણાનું સૂત્ર સાઇન થીટા બરાબર એલ બાર ડોટ એન બારના છેદમાં મોડ એલ બાર મોડ એન બાર જવાબ આવશે થીટા બરાબર સાઇન ઇન્વર્સ વન બાય નાઇન એવું વિકલ્પમાં ક્યાંય આપેલું નથી વિકલ્પમાં આપણને ટેન ઇન્વર્સ કોસ ઇન્વર્સ પાઈ બાય ટુ ને એવું આપેલું છે બરાબર તો સાઇન ઇન્વર્સ ઉપરથી આપણે ટેન ઇન્વર્સ મળી લઈ થીટા બરાબર ટેન ઇન્વર્સ વન અપોન ફોર અંડર ફાઇવ આન્સર એ પ્રશ્ન નંબર સોળ એક સમતલમાં બિંદુ એફ વન કોમા ટુ કોમા થ્રી ને સાપેક્ષ પ્રતિબિંબ બી ઓફ થ્રી સિક્સ માઇનસ વન છે તો સમતલનું સમીકરણ ખાલી જગ્યા થાય તો અહીંયા આપણને બિંદુ આપ્યું છે એફ વન ટુ અને થ્રી અહીંયા એનું પ્રતિબિંબ થ્રી સિક્સ માઇનસ વન તો મધ્ય બિંદુ ક્યાં આવશે સમતલ ઉપર જેને આમ થશે ટુ ફોર વન
2,4,1 तो जे ए बी सदिश थशे एज समतलनो अभिलंब थई जशे तो अभिलंब एन बार बराबर बी बार माइनस ए बार 2,4-4 बराबर अने एम छे ई समतल उपरनो बिंदु थशे तो जेनो अभिलंब 2,4-4 होय અને જેનું બિંદુ 2,4,1 હોય તેવા સમતલનું સમીકરણ એટલે આર બાર ડોટ એન બાર બરાબર એ બાર ડોટ એન બાર લગાડતા આપણો જવાબ રહેશે એક્સ પ્લસ 2y-z-8 બરાબર 0 આન્સર ડી નંબર 17 એફ ઇઝ અ ફંક્શન ફ્રોમ આર ટુ આર એફ ઓફ એક્સ બરાબર એક્સ સ્ક્વેર પ્લસ 3x વત્તા 4 વિધેય ખાલી જગ્યા બરાબર એક એક છે વ્યાપ નથી એવું આપણે મેળવવાનું છે તો જો અહીંયા એફ ઓફ 0 મેળવશો તો તમને જવાબ 4 મળશે અને એફ ઓફ માઇનસ 3 મેળવશો તો જવાબ કેટલો મળશે 4 બરાબર એટલે કેવું વિધેય થશે અનેક એક થશે કેવું થશે અનેક એક અને વ્યાપ નથી આન્સર બી 18મો પ્રશ્ન દ્વિક્રિયા ઉપરથી જો એ સ્ટાર બી બરાબર એ બી બાય 10 એ બી બિલોંગ્સ ટુ ક્યુ સ્ટાર તો 5×8-1 બરાબર ખાલી જગ્યા તો પહેલાં આપણે તટસ્થ ઘટક મેળવી લઈએ એ સ્ટાર ઈ બરાબર આપણે એ લેશી એટલે કે એ બાય 10 બરાબર એ તો ઈ બરાબર કેટલું મળી ગયું 10 એ જ રીતે વ્યસ્ત ઘટક એ ઇન્ટુ એ સ્ટાર બરાબર ઈ તો અહીંયાથી આપણને એ ઇન્વર્સ કેટલું મળી ગયું 100/a તો હવે આપણે મેળવીએ 5×8-1 તો 5×8 એટલે કેટલું થશે 4 એની માઇનસ 1 એટલે 100/4 25 આન્સર ડી 19 જો એફ ઇઝ અ ફંક્શન ફ્રોમ એન ટુ એન એફ ઓફ એક્સ બરાબર એક્સ પ્લસ 3 તો એફ ઇન્વર્સ એક્સ બરાબર ખાલી જગ્યા થાય બરાબર ચાલો તો એફ ઇન્વર્સ એક્સ આપણે જોઈએ છીએ તો અહીંયા એફ ઓફ 1, 2, 3 એવી રીતે આપણે મેળવીએ તો આપણને મળશે કે સહપ્રદેશ છે ઈ એફના વિધેયનો ઉપગણ થશે નહીં કારણ કે સહપ્રદેશ એન છે ને જવાબ આવશે એન પ્લસ 3 સુધી એટલે કે આ વિધેય છે એક એક થશે પરંતુ વ્યાપ્ત નહીં થાય તેથી આપણને એનું પ્રતિવિધેય ન મળે જેથી એનો જવાબ રહેશે આન્સર એ પ્રતિવિધેય ન મળે 20મો પ્રશ્ન જોઈ સાઇન ઇન્વર્સ 1/2 પ્લસ 10² સેક ઇન્વર્સ 2 પ્લસ કોટ સ્ક્વેર કોસેક ઇન્વર્સ 4 બરાબર ખાલી જગ્યા બરાબર તો આ તો એકદમ સરળ થઈ ગયું સાઇન ઇન્વર્સ 1/2 એટલે પાઈ બાય 6 થઈ જશે સેક ઇન્વર્સ 2 એટલે પાઈ બાય 3 થઈ જશે અને કોસેક ઇન્વર્સ 4 જેનું આપણે કોટ સ્ક્વેર છે બહાર તો એને આપણે કોટમાં ફેરવી લખીએ કોટ ઇન્વર્સ અંડરરૂટ 5 બરાબર આ રીતે ત્રિકોણ બનાવી શકાય અને થીટા 1, 4 તો આનું કેટલું થઈ જશે √15 અને જવાબ લેતા સાઇન પાઈ બાય 6 1/2 નો વર્ગ 1/6 √3 નો વર્ગ 3 અને √15 નો વર્ગ કેટલો થઈ જશે 15 જવાબ આવશે 73/4 આન્સર નંબર સી બીજા ભાગની અંદર મિત્રો આપણે 21-40 પ્રશ્નોનું સોલ્યુશન આપેલું છે તે જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરો થેન્ક યુ